કોરોનાવાયરસ નું ગ્રહણ હવે નવરાત્રી મહોત્સવમાં પણ જોવા મળ્યું છે. રાજ્ય સરકારે આ વર્ષે નવરાત્રી ઉજવણી નહીં કરવાની જાહેરાત કરતા નાના મોટા વેપારીઓ મુશ્કેલીમાં છે. ત્યારે હવે માટીના ગરબા બનાવતા પ્રજાપતિ કુંભાર લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે માટીના ગરબા બનાવતા પરિવાર શું કહે છે તે જુઓ. હાલ કોરોનાવાયરસની દહેશત ફેલાણી છે. આ સમયથી અત્યાર સુધીમાં ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી છે. નાના ઉદ્યોગો હાલ મરણ પથારીએ છે તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરામાં માટી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા પ્રજાપતિ કુંભાર લોકોએ મોટી આશાએ માતાજીના ગરબા બનાવી તેનું વેચાણ કરતા હોય છે. પરંતુ હાલ કોરોના વાયરસ અંતર્ગત રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આ વર્ષે નવરાત્રી ગરબા નહીં યોજવાની જાહેરાત પછી ગરબાનું વેચાણ પર ભારે મંદીનો માહોલ જોવા મળ્યો છે. તેવા સમયે માતાજીના ગરબા બનાવતા અનેક પરિવાર ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે હાલ રાસ ગરબા પણ નવરાત્રી દરમિયાન મોટી આશાએ ગરબાઓ બનાવેલ પણ માતાજીના ગરબા વેચાણમાં પણ ભારે મંદીનો માહોલ સર્જાતા માટીના ગરબા બનાવતા પ્રજાપતિ કુંભારના અનેક પરિવાર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર પાસે આ બાબતે વળતરની માંગ કરી છે. પરિવારને ક્યાંક વળતર મળશે તે જોવાનું રહ્યું. બગસરા તાલુકામાં નટવરનગરમાં રહું છું. જયંતિભાઈ પ્રજાપતિ અને માટીકામ મને ફાવે છે ઝીણી વસ્તુ. તો આ 6-7 મહિનાથી આ કોરોનાનો વાયરસ જે નીકળ્યો છે ઈશ્વરી, અને એમાં ધંધા બંધા કાંઈ છે નહીં, અને આટલું કામકાજ ફાવે છે, અમારા લોહીમાં છે અને કરવી છે. અને સરકારની પાસે જો કોઈ સહાય હોય તો પ્રજાપતિ ભાઈઓ એને મળવા યોગ્ય છે એવું મારું કહેવાનું છે. અને બીજું તો આમાં બસ આટલું મારું કહેવાનું છે. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.